તમારું બાળક સ્કૂલે જાય છે, સાહેબ જે ચલાવે છે એ એને આવડતું નથી, એ ચૂપચાપ બેસી રહે છે, ક ખ ગ એને આવડતું નથી, તો ચાલો આપણે આજે શીખીએ। જુઓ બાળકો, આજે આપણે કક્કો શીખીશું। તો ક ખ કઈ રીતે લખાય? ક કમળ નો ક, ખ ખડિયા નો ખ એટલે ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ગ ઘર નો ગ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જમૃખ નો જ, જ જબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠળિયા નો ઠ, ડ ડમરૂ નો ડ, ઢ ઢગલા નો ઢ, અણ ફેણ નો અણ। ત તળબૂચ નો ત, થ થળ નો થ, ડ ડડા નો ડ, ધ ધજા નો ધ, ધ ધજા નો ધ, ન નગારા નો ન, પ પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, બરાબર। તો બાળકો આ રીતે આપણે કક્કો લખતા શીખીશું। તમારી સ્લેટમાં તમે લખો છો એ જ પ્રકારનું દેખાય છે ને, તો આ રીતે ક ખ જ શીખીશું। બ બતકનો બ, બ બતકનો બ, ભ ભમેડાનો બ, મ મગરનો મ, યતી બાબાનો ય। તો જુઓ બાળકો, સ્લેટમાં તમે લખો છો એ જ પ્રકારે લખાય છે ને, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ એટલે વટાણાનો પણ વ, સ શરણાઈનો સ, સ ષષ્કોણનો સ, આમ લખવાનું પછી લીટું કરવાનું એટલે ષષ્કોણ બની જાય, સ સસલાનો સ, હ હરણનો હ, એ આમ કરીને હ લખવાનું, અળ નળ નો અળ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ એટલે કે રિક્ષા ક્ષ, આ પ્રમાણે લખીશું। જ્ઞ અજ્ઞ, યજ્ઞ નો જ્ઞ। તો બાળકો આ પ્રમાણે તમે કક્કો લખતા શીખી જાઓ।